उपनिषायक अने सह अव्यय। नेक्स्ट टॉपिक उपनिषायक। उपनिषायक के जिने संकेत मा तमे कैपिटल एम आई जे वडे दर्शावता था आनो संकेत हतो। हवे कई रीतना मेळवो, कई रीतना व्याख्या लखी, एक जो उदाहरण आपी दऊं तो सरळताथी तमने आवडी जशे। हूँ एक उदाहरण आपी रह्यो छुं। आ छे आपणी पासे एक निश्चायक डेल्टा भरी, एना घटक छे 147258369। आ एना घटक छे। મારે એક ઘટકનો ઉપનિષાયક મેળવવો છે। એક ઘટક ફોર એક્ઝામ્પલ હું લઈ રહ્યો છું, એક ઘટક લઈ લઉં છું 8। 8નો ઉપનિષાયક 8 એટલે ઘટક વાઇઝ જો સંકેતમાં લખવું હોય તો 8 એટલે ત્રીજી હાર અને બીજો સ્તંભ એટલે A32 લખાય। ક્લિયર? A32 આનો ઉપનિષાયક એના સંકેતમાં લખો તો M32 લખાય। હવે જો હું મેથડ તમને યાદ અપાવું, મેં વ્યાખ્યામાં શું કીધું હતું કે જે ઘટક જે હાર અને જે સ્તંભમાં હોય એને આપણે બંધ કરી દઈશું, એટલે આને બંધ કરી દઈએ જો, એટલે બાકીના જે ઘટક વધે છે એને એની એ જ સ્થિતિમાં રાખી અને આપણે નિશ્ચાયકમાં લખતા હતા। તો નિશ્ચાયક જો એનો હું લખું તો એનો નિશ્ચાયક મને અહીંયા આવો મળે 1 અને 4 3 અને 6, આવો નિશ્ચાયક મળે। હવે આનું વિસ્તરણ કરી દેવાનું, આ તો આપણને આવડે જ છે। અગ્ર માઇનસ પ્રતિ, અગ્ર વિકર્ણના ઘટકનો ગુણાકાર એટલે કે 6, માઇનસ પ્રતિ વિકર્ણના ઘટકનો ગુણાકાર એટલે કે 12, એટલે આન્સર રહે -6। તો 8નો ઉપનિશ્ચાયક શું કહેવાય? -6। તો આમાં પણ આપણે એક નોટ કરીને પોઈન્ટ યાદ રાખ્યો તો કયો, કે જો એન કક્ષાવાળા, એનની આપણે કન્ડિશન લખી હતી કઈ, એન ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, નિશ્ચાયકના કોઈ પણ ઘટકનો ઉપનિશ્ચાયક એ એન માઇનસ વન કક્ષાવાળો નિશ્ચાયક છે। આ 3 છે, 3 કક્ષાનો નિશ્ચાયક, તો એનો ઉપનિશ્ચાયક લખો તો 3 - 1 એટલે 2 કક્ષાનો ઉપનિશ્ચાયક મળે એવું થાય, જે આપણે નોટ કરીને યાદ રાખેલું હતું। નેક્સ્ટ આગળ આનો બીજો પોઈન્ટ જોઈએ, સહ અવ્યય। સહ અવ્યય જેને સંકેતમાં આપણે કેપિટલ લેટર વડે દર્શાવીશું, હું અત્યારે કેપિટલ AIJ નામ આપું, હું ઘટકને સ્મોલ AIJ લખીશ એટલા માટે। સહ અવ્યય હોય તો ફરજિયાત નિશાની આગળ લખવી પડે એવું મેં તમને ટૂંકમાં કીધું હતું, અને ઉપનિશાયક હોય ઉપનિશાયક તો આગળ નિશાની લખવાની જરૂર નથી। હવે જો સહ અવ્યય માટે ઉપરનો જ દાખલો, એ જ ઘટક 8 માટે રીત યાદ અપાવવા માટે, તો એનો મારે સહ અવ્યય લખવો હોય તો એ લખું A32 is equal to 8 નો સહ અવ્યય, એટલે કેપિટલ A32। જો આપણે આનું સૂત્ર શું લખતા હતા, -1i + j અને MIJ આવું લખતા હતા ને, આઈ એટલે શું, કઈ હારમાં છે તે એની સંખ્યા દર્શાવતા હતા હાર, અને જે એટલે શું, કયા સ્તંભમાં છે તે, આ એનો સ્તંભ બને। તો આના માટે જો લખો આપણે તો આના માટે લખી શકાય -1i, એટલે કઈ હારમાં છે ભાઈ, ત્રીજી હારમાં છે, અને કયા સ્તંભમાં છે તો બીજા સ્તંભમાં છે, MIJની કિંમત તો ઉપર લખી તે જ કઈ -6। મેં તમને ટૂંકમાં એવું કીધું હતું કે -1ની જો અયુગ્મ ઘાત આવે તો માઇનસ નિશાની લખવાની, અને યુગ્મ ઘાત આવે તો પ્લસ નિશાની લખવાની છે। તો અહીંયા અયુગ્મ ઘાત નિશાની માઇનસ, અને અહીંયા પણ માઇનસ છે, એટલે -, -, +, અને 6 આપણો આન્સર કહેવાય, આ એનો સહ અવ્યય કહેવાશે, ખાસ આપણે ધ્યાન રાખશું। એટલે આ થયું તમારું સ્વાધ્યાય
4.4। હવે મહત્વની વાત આમાં જે નોટ કરીને લખી દીધા, નોટ કરીને આપણે પોઈન્ટ લખેલો, એમાંનો પહેલો પોઈન્ટ, પહેલો પોઈન્ટ મેં એવો લખ્યો હતો કે કોઈ પણ હાર કે સ્તંભ એના ઘટક અને સહ અવયવ વડે ગુણતા મળતી કિંમતનો સરવાળો તે સરવાળો તે નિશ્ચયકના મૂલ્ય જેટલો મળે છે। એટલે હું એવું કહેવા માગું છું કે નિશ્ચયકનું મૂલ્ય એટલે ડેલ્ટા, એટલે પહેલી હાર એના ઘટક જો આપણે સમજવા ખાતર લઈએ તો પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ અને પહેલી હાર ત્રીજો સ્તંભ, આ એના ઘટક થયા। અને આના સહવ્યો એટલે કેપિટલ A11, A12, A13, આનો ગુણાકાર કરી અને આ ત્રણે ત્રણનો જો તમે સરવાળો કરો અને જે મૂલ્ય મળે એ નિશ્ચયકના વિસ્તરણ જેટલું જ મળે છે। તમે હાર અથવા તો સ્તંભ ગમે તે રીતના લખી શકો છો। આ મેં હાર રિલેટેડ લખ્યું એક ઉદાહરણ, હું એક બીજું ઉદાહરણ સ્તંભ રિલેટેડ પણ આપી દઉં। તો બીજા સ્તંભ માટે લખું, તો બીજા સ્તંભ માટે લખું તો બીજો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ અને ત્રીજી હાર બીજો સ્તંભ, આ હાર માટે લખું મેં, આ સ્તંભ માટે, આન્સર બધો સરખો જ છે। આના સહવ્યવ એના જેવા જ રહે, કેપિટલ 1-2, કેપિટલ A22, કેપિટલ A32। અને આનો પણ તમે જો સરવાળો કરો તો મળવાનું છે ભાઈ નિશ્ચયકનું જે મૂલ્ય મળે તે જ મળવાનું છે। એટલે ટૂંકમાં મેં આપણી ભાષામાં યાદ રાખવાનું કીધું હતું કે ભાઈ પોતાનું હોય પોતાનું તો આન્સર આપણને ડેલ્ટા મળશે। પોતાનું એટલે જો આ બંને એક સરખા હોય, ઘટકનો સફિક્સ અને સહવ્યવનો સફિક્સ બંને એક સરખા હોય અને તમે એનો ગુણાકાર કરીને સરવાળો કરો તો આન્સર નિશ્ચયકનું મૂલ્ય જ મળવાનું છે। અને બીજો પોઈન્ટ આમાં હતો, બીજો પોઈન્ટ કે નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભ ના દરેક ઘટકને કોઈ બીજી હાર અથવા તો સ્તંભના ઘટકના સહ અવયવો વડે ગુણતા મળતા મૂલ્યનો સરવાળો હંમેશા શૂન્ય મળે છે। એટલે ઉપર લખું તેમ જ લખું કે ભાઈ પહેલી હાર અને એના સહવ્યો પહેલી હારના નહીં લખવાના, સહવ્યો આપણે બીજી હારના લખીએ, અલગ લખવાના। એટલે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ અને બીજી હાર ત્રીજો સ્તંભ, અને આનું મૂલ્ય જે મળે અને એનો જો તમે સરવાળો કરો તો એ આન્સર હંમેશા શૂન્ય જ મળવાનો છે। આવી જ રીતના તમે સ્તંભ માટે પણ લખી શકો। એટલે આ જે મેં લખ્યું એ હાર રિલેટેડ લખ્યું છે, સ્તંભ માટે લખી શકો। એટલે આમાં જે મેં યાદ રાખવાનું કીધું હતું તે આપણે શું કીધું હતું યાદ રાખવાનું કે ભાઈ પોતાનું હોય તો ડેલ્ટા મળે અને પારકું એટલે બીજાના સહવ્યવ લઈએ તો આન્સર આપણને શૂન્ય મળે। આ યાદ રાખવાની રીત હતી આપણી। એટલે આ ગુણધર્મનો ઉપયોગ થાય છે દાખલામાં, એટલે આ ખાસ ધ્યાન રાખજો કઈ રીતના ગણતરી કરવી તે। નેક્સ્ટ આગળનો ટોપિક જોઈએ, નેક્સ્ટ ટોપિક છે સ્વાધ્યાય 4.5 રિલેટેડ, સહ અવ્યજ શ્રેણીક, મહત્વનો ટોપિક છે જે આગળ સ્વાધ્યાય 4.6માં પણ આનો ઉપયોગ થવાનો જ છે। સહ અવ્યજ શ્રેણીક લખવા માટેના જે મેં સ્ટેપ કીધા હતા એ સ્ટેપ તમારે યાદ રાખવાના છે। સહ અવ્યજ શ્રેણીકના સ્ટેપ 1, પહેલાં આપણે ઘટક લખશું, સ્ટેપ 2 નિશાની આપશું, સ્ટેપ 3 વ્યાખ્યા પ્રમાણે સહ અવયવ લખીશું અને સ્ટેપ 4 એને પરિવર્તમાં કન્વર્ટ કરશું અને જે મળે એ આપણને સહ અવયજ શ્રેણીક મળવાનો છે અને સંકેતમાં આપણે આ રીતના લખશું એ જોઈન્ટ ઓફ એ। એટલે આનો સંકેત બનતો હતો
આપણે આવી રીતના લખતા હતા, એ ડી અને જે, એ હોય તો એ, બી હોય તો બી, એવું નામ આપતા હતા. એ જોઈન્ટ ઓફ એ આવી રીતના આપણે વાંચતા હતા. આ સ્ટેપ ખાસ તેમાં ધ્યાન રાખવાના છે. આ સ્ટેપ છે એ આપણે 3x3નો જ્યારે નિશ્ચયક આવે અને એમાં, સોરી, 3x3નો જ્યારે શ્રેણિક આવે તો એને આપણે અનુસરીશું, અને જો 2x2 આવે તો શોર્ટકટ મેથડ હતી. 2x2 માટે શોર્ટકટ મેથડ કઈ લખતા હતા? 2x2 માટે હું શોર્ટકટ મેથડ લખતો હતો 2x2 શોર્ટકટ. આના માટે શોર્ટકટ કઈ લખી દઈ કે ભાઈ અગ્ર વિકર્ણ ના ઘટક ની નિશાની સાથે અડલ બડલ, અને પ્રતિવિકર્ણ ના ઘટકની ફક્ત નિશાની બદલવી. આ 2x2. જો એક ઉદાહરણ આપું છું, દાખલા તરીકે એ બરાબર 1-2, 3 અને -4, આ એક શ્રેણિક છે 2x2. આનો જો એજોઇન્ટ લખવો હોય, એજોઇન્ટ ઓફ એ, તો આ શોર્ટકટ મેથડ બની ગઈ. અગ્ર વિકર્ણના ઘટકોની નિશાની સાથે આટલા બદલી, એટલે -4 ઉપર જાય, અહીંયા 1 થઈ ગયું. પ્રતિવિકર્ણ અને ખાલી નિશાની બદલો, આ માઇનસ છે તો પ્લસ થઈ જાય, અને આ પ્લસ છે તો એ માઇનસ થઈ જાય, એનું એ જોઈન્ટ કહેવાય. અને એક બીજું ઉદાહરણ આપું છું હું 3x3 માટે. બંને માટે આપણે એક એક ઉદાહરણ સમજીએ. 3x3 માટે એક ઉદાહરણ આપું છું. એ બરાબર મારી પાસે શ્રેણિક છે, આપણો જૂનો અને જાણીતો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે જો આના માટે લખવું તો આપણા જે લખ્યા છે એના સ્ટેપ મુજબ પહેલી ક્રિયા કઈ રહેશે? ઘટક આપવાની. એટલે પહેલું સ્ટેપ આપણું રહેશે અને ઘટક આપી દો કે ભાઈ A11 કેપિટલમાં નામ આપીશું, A21, A31. A12, A22, A32. A13, A23, A33. પહેલું સ્ટેપ પૂરું. બીજું સ્ટેપ આને નિશાની આપશું. નિશાની પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ. ત્રીજું સ્ટેપ આના સહઅવયવ મેળવવાના. સહઅવયવ એટલે નિશાની સાથે, નિશાની તો આપી દીધી એટલે આપણી ભાષામાં કહીએ તો ઉપનિશાયક. શું કહીએ? ઉપનિશાયક. આ તો વ્યાખ્યાની ભાષામાં આના સહઅવયવ કહેવાય. ચાલો, 1 માટેનો ઉપનિશાયક હવે તો ફટાફટ તમને આવડવું જોઈએ, એટલે 1ને બંધ કરજો. અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ કરો, ખાલી ગુણાકાર જ. અગ્રવિકર્ણ એટલે 45, પ્રતિવિકર્ણ એટલે 48. આનું સાદરૂપ છે -3. માઇનસને પ્લસ સાથે ગુણાકાર કરો તો આન્સર માઇનસ જ રહેવાનો અને 3 એમ જ રહે. ચાલો 4 માટે, અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ. અગ્રવિકર્ણ 18, પ્રતિવિકર્ણ 24. અહીંયા રહેશે 18-24. સાદરૂપ માઇનસ સાથે ગુણાકાર કરો તો -+6 બની જશે. 7 માટે, અગ્રવિકર્ણ 12, પ્રતિવિકર્ણ 15. એટલે આનું સાદરૂપ બને 12-15. એટલે આનો જો તમે સાદરૂપ આપો તો એનો આન્સર એ -3. માઇનસને પ્લસ સાથે ગુણાકાર કરો તો -3 જ રહે. હવે આપણે 2 માટે લખશું. અગ્રવિકર્ણ માઇનસ પ્રતિવિકર્ણ એટલે 4×9=36, અને 7×6=42. એટલે અહીંયા રહેશે 36-42, એટલે -6. આગળ નિશાની માઇનસ, ધેન -6 થઈ જશે. હવે આપણે લખશું 5 માટે.
तो आ बंद थी जैसे अग्र विकर्ण 9 प्रति विकर्ण 7 3 ने 21 એટલે અહીંયા લખશું આપણે 9 માઇનસ 21 એટલે માઇનસ 12 રહેશે એને પ્લસ સાથે ગુણાકાર તો માઇનસ એમ નામ રહે ઘટક છે 12 ચાલો 8 માટે અગ્ર વિકર્ણ 6 પ્રતિ વિકર્ણ 12 એટલે અહીંયા રહેશે 6 માઇનસ 12 અનુસાદરૂપ માઇનસ 6 આગળ જો હું નિશાની આપું તો માઇનસ માઇનસ પ્લસ 6 બની જશે નેક્સ્ટ 3 માટે એટલે આ બંધ કરી દઈશું અગ્ર વિકર્ણ માઇનસ પ્રતિ વિકર્ણ અગ્ર 32 પ્રતિ વિકર્ણ 35 એટલે 32 માઇનસ 35 એટલે માઇનસ 3 અને આગળ છે પ્લસ તો માઇનસ 3 એમ જ રહેવાના છે 6 માટે અગ્ર છે 8 પ્રતિ છે 14 એટલે 8 માઇનસ 14 એટલે માઇનસ 6 આગળ છે માઇનસ દેન માઇનસ માઇનસ પ્લસ 6 રહેશે અને હવે 9 માટે અગ્ર 5 પ્રતિ 8 એટલે અહીંયા રહેશે 5 માઇનસ 8 સાદરૂપ માઇનસ 3 આગળ પ્લસ છે તો આ માઇનસ 3 એમ જ રહેવાના છે ચોથું સ્ટેપ છે આનો પરિવર્ત શ્રેણિક જે આપણે ડાયરેક્ટ લખી દઈશું આપણે સમજીને પરિવર્ત એટલે હાર અને સ્તંભની અડલા બદલી પહેલી હાર છે એને પહેલાં સ્તંભમાં લખી દો તો માઇનસ 3 6 માઇનસ 3 બીજી હાર છે એના બીજા સ્તંભમાં 6 માઇનસ 12 અને 6 ત્રીજી હાર એને ત્રીજા સ્તંભમાં માઇનસ 3 6 અને માઇનસ 3 અને આ જે મળે એ આપણો એજન્ટ ઓફ એ એટલે સહ અવ્યજ શ્રેણિક મળ્યો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજે સ્ટેપ નંબર 4 છે એ તમને ભૂલાઈ જશે પરિવર્ત ઉતાવળમાં લખવાનું ભૂલાઈ ન જાય નહીં તો આવા દાખલા ફાઇનલી આન્સર જ્યારે મેળવવાનું આવશે આગળ વ્યસ્ત શ્રેણિકમાં ત્યારે ભૂલ પડશે આપણને ક્લિયર હવે આમાં આપણે નોટ કરીને અમુક પોઈન્ટ લખેલા હતા જેને હું તમને એક યાદ અપાવી દઉં છું જે કોમ્પિટિટિવ લેવલની એક્ઝામમાં ઉપયોગી સાબિત થવાના છે પહેલો પોઈન્ટ કે કોઈ એન કક્ષાવાળો કોઈ પણ ચોરસ શ્રેણિક હોય તો એના માટે એ ઇન્ટુ એજોઇન્ટ ઓફ એ અથવા તો એજોઇન્ટ ઓફ એ ઇન્ટુ એ બરાબર એનો નિશ્ચયકનું મૂલ્ય ઇન્ટુ એકમ શ્રેણિક થાય જે આપણે સ્વાધ્યાય અને ઉદાહરણના દાખલામાં સાબિત કરી અને આપણે મેળવી ચૂક્યા છીએ નેક્સ્ટ બીજો પોઈન્ટ હતો કે આપણે વ્યાખ્યા સમજતા હતાની અંદર સામાન્ય શ્રેણિક અને અસામાન્ય શ્રેણિક તો સામાન્ય શ્રેણિક એટલે શું અને અસામાન્ય શ્રેણિક એટલે શું તો આની પહેલાં વ્યાખ્યા સમજી લઈએ સામાન્ય શ્રેણિક અને અસામાન્ય શ્રેણિક તો હું સામાન્ય શ્રેણિકની વ્યાખ્યા કહું કે જે ચોરસ શ્રેણિક એ માટે એના નિશ્ચયકનું મૂલ્ય ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો એને શું કહેવાય સામાન્ય શ્રેણિક કહેવાય અને અસામાન્ય તો એના નિશ્ચયકનું મૂલ્ય બરાબર 0 તો એને શું કહેવાશે અસામાન્ય કહેવાશે આપણે બધા જે દાખલા સામાન્ય શ્રેણિક રિલેટેડ જોવાના છે હવે આના રિલેટેડ જો હું પોઈન્ટ કહું તો હવે આના રિલેટેડ આગળના પોઈન્ટ આપણે જોઈએ નામ આપી દઉં ચાલો કન્ટિન્યુ જ કરું 3 નંબરમાં જો આપણે એવું પોઈન્ટ લખો તો કે જો એ અને બી એ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય તો એનો ગુણાકાર એ બી અને બી એ પણ તે જ સમાન કક્ષાવાળા સામાન્ય શ્રેણિક હોય એ અને બી સામાન્ય હોય સામાન્ય શ્રેણિક તો એ બી લખો અથવા તો બી એ લખો આ પણ કેવા હોય સામાન્ય શ્રેણિક જ હોવાના છે અને કક્ષા બંનેની કેવી હોવાની છે એક સમાન જ હોવાની છે નેક્સ્ટ પોઈન્ટ લખો તો આપણે જે પણ એમસીક્યુમાં ઉપયોગી પોઈન્ટ છે 4 નંબરનો પોઈન્ટ
ए અને બી શ્રેણિકનો ગુણાકાર અને આનો તમે નિશ્ચાયક મેળવો તો આનું મૂલ્ય બંનેના નિશ્ચાયકની કિંમતના ગુણાકાર બરાબર થાય. આ રીતના થાય. આ ખાસ ધ્યાન રાખશો, આ એમસીક્યુમાં વધારે અને સાબિતીના દાખલામાં આવી શકે છે. નેક્સ્ટ આગળ 5 નંબરનો આમાં પોઈન્ટ લખેલો આપણે કે જો એ કોઈ એન કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય અને એનો સહ અવ્યોજ્ય શ્રેણિક મેળવવામાં આવે અને એના નિશ્ચાયકનું મૂલ્ય બરાબર એના નિશ્ચાયકનું મૂલ્ય એની ઘાત એન માઇનસ વન થાય. આપણે લખવું જોઈએ, ખાસ ધ્યાન રાખશું. નેક્સ્ટ આગળ 6 નંબરની અંદર જો એ એન એન કક્ષા પણ આની કન્ડિશન મેં લખી હતી એન ગ્રેટર દેન વન વાળો કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય તો આના માટે આપણે અહીંયા લખતા હતા કે એજોઇન્ટ ઓફ એજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ એ શ્રેણિકનો નિશ્ચાયક એની ઘાતમાં એન માઇનસ ટુ આ રીતના લખતા હતા ઇન્ટુ એ. અને આ જ પોઝિશન એને જો હું નિશ્ચાયકના સ્વરૂપમાં લખું નિશ્ચાયકના સ્વરૂપમાં તો આવી રીતના લખાય એનો નિશ્ચાયક એની ઘાત એન માઇનસ વન આનો વર્ગ આવી રીતના આપણે લખશું. ક્લિયર? નેક્સ્ટ આગળ 7 નંબરમાં કે એજોઇન્ટ ઓફ કે અને એ તો આ જે કે છે કે એને આગળ લઈ લેશું એની ઘાત એન માઇનસ વન અને અહીંયા બની જશે એજોઇન્ટ ઓફ એ. આ બધા જ એન કક્ષાવાળા શ્રેણિકની આપણે વાત કરીએ છીએ બધા જ. ચાલો નેક્સ્ટ આગળ 8 નંબર જો એ સંમિત સામાન્ય હોય તો એજોઇન્ટ ઓફ એ પણ સંમિત જ હોય, સંમિત સામાન્ય શ્રેણિક જ હોય. નેક્સ્ટ 9 નંબર એજોઇન્ટ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ એજોઇન્ટ ઓફ બી ઇન્ટુ એજોઇન્ટ ઓફ એ. આ જે 9 આપણે યાદ રાખો કરીને પોઈન્ટ લખ્યા હતા તે આપણે યાદ રાખીશું સહઅવ્યોજ્ય શ્રેણિકમાં. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ પોઈન્ટ રહેશે વ્યસ્ત શ્રેણિક. વ્યસ્ત શ્રેણિક મેળવતા એક વખત તો આપણે શીખી ગયા એ હતું પ્રાથમિક પ્રક્રિયાના આધારે. સૂત્રની મદદથી જો વ્યસ્ત શ્રેણિક મેળવવું હોય તો એના માટેનું સૂત્ર રહે એ ઇન્વર્સ બરાબર વન અપોન એનો નિશ્ચાયક ઇન્ટુ એજોઇન્ટ ઓફ એ, જ્યાં એના નિશ્ચાયકની કિંમત ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય. એટલે કે જો સામાન્ય શ્રેણિક હોય એવા જ ચોરસ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ મળે અને જો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ મળે તો તે હંમેશા અનન્ય હોય છે. આના માટે આપણે વ્યાખ્યામાં આવી રીતના લખતા હતા કે એ ઇન્ટુ એ ઇન્વર્સ લખો બંનેનો ગુણાકાર અથવા એ ઇન્વર્સ ઇન્ટુ એ આના બરાબર આય. આ એક ગુણધર્મનો ઉપયોગ આપણે એક ઉદાહરણમાં કરેલો હતો. કયો? ઉદાહરણ નંબર 33 આની અંદર કર્યો છે એટલા માટે મેં તમને યાદ અપાવ્યું. આમાં આપણે નોટ કરીને પોઈન્ટ આપણે યાદ રાખેલા જો એમાં પહેલો પોઈન્ટ જો કોઈ ચોરસ શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક હોય તો અને તો જ એ સામાન્ય શ્રેણિક છે એવું કહે છે. એટલે કે વ્યસ્ત શ્રેણિક હોય તો તે સામાન્ય હોય જ, ફાઇનલ છે. અને ઉલટું સામાન્ય હોય તો એ વ્યસ્ત શ્રેણિક હોય જ. બીજો આપણે પોઈન્ટ યાદ લખ્યો હતો
કે આપણી પાસે એ કોઈ સામાન્ય શ્રાણિક હોય અને એનો સહ અવ્યજ શ્રાણિક મેળવીએ અને એનો વ્યસ્ત શ્રાણિક મેળવીએ. તો આના બરાબર આવી રીતના લખી શકાય, વન અપોન એનો નિશાયક ઇન્ટુ એ, આવી રીતના લખી શકાય. નેક્સ્ટ આગળ ત્રણ નંબરનો પોઈન્ટ કે એજન્ટ ઓફ એ, આખાનો ડેશ લઈએ એટલે એનો પરિવર્ત, તો આનું મૂલ્ય અને એક સમાન થાય. શ્રાણિકનો પરિવર્ત લ્યો અને પછી એનો એજોઇન્ટ લ્યો. ચાર નંબર જે આપણે એક એમસીક્યુમાં ઉપયોગ કર્યો હતો કે આપણી પાસે એ શ્રાણિક છે એનો વ્યસ્ત શ્રાણિક, એના નિશાયકની કિંમત એ એકના છેદમાં એના નિશાયકની કિંમત બરાબર હોય છે. પાંચ નંબર, જો એ અને બી સામાન્ય શ્રાણિક હોય તો બંનેનો ગુણાકારનો વ્યસ્ત બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલામાં આપણે ઉપયોગ કર્યો આ સૂત્રનો. છ નંબર, એ ઇન્વર્સ અને આખાનો ડેશ હોય તો બંનેને તમે આ રીતના લખી શકો, એનો ડેશ અને આખાનો ઇન્વર્સ, બંનેની કિંમત એક સમાન રહે છે. અને છેલ્લો એક સાત નંબરનો પોઈન્ટ જે આપણે એમસીક્યુમાં ઉપયોગ કર્યો હતો કે આપણી પાસે કોઈ વિકર્ણ શ્રાણિક છે, વિકર્ણ શ્રાણિક આ ડાયગોનલ, ડાયગોનલ એટલે વિકર્ણ, આપણે સંકેતમાં આ રીતના લખતા હતા, આ વિકર્ણ શ્રાણિક છે અને આના પરથી જો તમે એનો વ્યસ્ત શ્રાણિક લખતા હોય તો ડાયગોનલ શ્રાણિક જ મળે, પરંતુ એના જે ઘટક હોય એ આપણને વ્યસ્ત મળે, મતલબ એકના છેદમાં થઈ જશે જેટલા ઘટક હોય પછી તે, આવી રીતના લખી શકાય. એટલે એટલા પોઈન્ટ છે વ્યસ્ત શ્રાણિકના, એના તમે ખાસ યાદ રાખશો. વ્યસ્ત શ્રાણિકનું મારે ઉદાહરણ આપવાની હવે કોઈ જરૂર નથી. શું કામ? કેમ કે આગળ મેં સહ અવ્યજ શ્રાણિક કઈ રીતના બને એ તો મેં તમને સમજાવી દીધેલું છે, ટુ બાય ટુ અને થ્રી બાય થ્રી બંને માટે. નિશ્ચયકની કિંમત કઈ રીતના મેળવી એ સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકમાં આપણે ભણી ગયા, અને બંનેને કમ્બાઈન કરું એટલે સૂત્ર મુજબ આપણને વ્યસ્ત શ્રાણિક મળી જશે. નેક્સ્ટ હવે આપણે જઈ રહ્યા છીએ આ જે પ્રકરણ છે એનો છેલ્લો ટોપિક એટલે સ્વાધ્યાય 4.6 રિલેટેડ, જે દાખલા 4 માર્ક્સની અંદર પૂછાય છે. બે વર્ષે જ આવો દાખલો 4 માર્ક્સની અંદર પૂછાઈ ગયેલો છે. સુરેખ સમીકરણ, સુરેખ સમીકરણ એની સંગતતા તપાસવા નિશાયક અને શ્રાણિકનો ઉપયોગ. જો પહેલા તો આપેલા સમીકરણ સુસંગત છે એમ ક્યારે કહી શકાય? તો એના માટે હું બે પોઈન્ટ અહીંયા લખી દઉં, એક સુસંગત અને એક સુસંગત નથી એટલે કે અસંગત લખો તો પણ ચાલે. જે સમીકરણનો ઉકેલ એક અથવા એકથી વધુ મળે, એકથી વધુ ઉકેલ મળે તો એને શું કહેવાય? સુસંગત છે તેમ કહેવાય. અને જે સમીકરણનો ઉકેલ અસ્તિત્વ ન ધરાવે, અસ્તિત્વ ન હોય એને શું કહેવાય? અસંગત છે તેમ કહેવાય. એટલે આ બે પહેલાં ખાસ ધ્યાન રાખીશું. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોવાનો છે શ્રાણિકની મદદથી. શ્રાણિકની મદદથી સમીકરણ સહતી નો ઉકેલ. આપણે આપણી પાસે બે સમીકરણ હતા, એક બે ચલ માટે, બે ચલ માટે અને ત્રણ ચલ માટે. હું બંનેનો સાથે જ લખતો જોઉં છું. બે ચલ એટલે આપણે આવું લખતા હતા, a1x એક્સ પ્લસ b1y વાય ઇઝ ઇક્વલ ટુ d1 અને a2x એક્સ પ્લસ b2y
इज इक्वल टू डी टू, अने त्रण चल होय तो ए वन एक्स प्लस बी वन वाय प्लस सी वन झेड इज इक्वल टू डी वन, ए टू एक्स प्लस बी टू वाय प्लस सी टू झेड इज इक्वल टू डी टू, अने ए थ्री एक्स प्लस बी थ्री वाय प्लस सी थ्री झेड इज इक्वल टू डी थ्री। आना परथी जो श्रेणिक स्वरूप लखवे तो पण ए एक्स इज इक्वल टू बी लखाय, अने आना परथी लखवे तो पण सेम ज रहे ए एक्स इज इक्वल टू बी। हवे ए એટલે કયો શ્રેણિક, તો એના માટે હું અહીંયા લખી દઉં કે ભાઈ એ એટલે આપણે શ્રેણિક લખીએ એક્સ અને વાયના સહગુણકનો, એક્સ એટલે આપણે શ્રેણિક લખીએ ચલનો એક્સ વાય, અને બી એટલે કે અચળ સંખ્યા ડી વન અને ડી ટુ આવી રીતના લખીએ। એ જ રીતના પછી ત્રણ ચલ હોય તો એના માટે પણ એવી જ રીતના આપણે લખતા હતા। હવે અચળ સંખ્યાના આધારે આપણે બે ભાગ પાડ્યા, એક કયું સમપરિમાણ અને સમપરિમાણ ન હોય એના માટે, એટલે હું પહેલો પોઈન્ટ લખું છું સમપરિમાણ ન હોય તેવા સુરેખ સમીકરણ, સમપરિમાણ ન હોય તેવા સુરેખ સમીકરણ, એટલે આનો મિનિંગ શું થયો કે ભાઈ ડી વન ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અથવા ડી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અથવા ડી થ્રી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, બે હોય તો બંને માટે, જો આવી રીતના હોય તો એને શું કહેવાય સમપરિમાણ નથી એવું કહેવાય। અને આનો જો ઉકેલ મેળવવો હોય તો એના ઉકેલ માટે આપણે હવે બે પોઈન્ટ લખતા હતા, એમાંનો પહેલો પોઈન્ટ કે ભાઈ એના નિશ્ચયકની કિંમત ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય તો ઉકેલ માટે સૂત્ર લખતા હતા એક્સ બરાબર એ ઇન્વર્સ ઇન ટુ બી, આવું લખતા હતા, ક્લિયર। હવે આના સ્ટેપ જો હું તમને યાદ અપાવું, આ મેળવવાના સ્ટેપ, તો પહેલા નિશ્ચયકની કિંમત ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો કરી અનન્ય ઉકેલ છે એવું આપણે લખી દઈશું, ઓકે અનન્ય ઉકેલ। બીજું એજોઇન્ટ ઓફ એ મેળવશું, ત્રીજું એ ઇન્વર્સ, અને ચાર નંબર સૂત્રમાં કિંમત મૂકી અને બે શ્રેણિકનો ગુણાકાર કરશું, એટલે એક્સ વાય હોય અથવા એક્સ વાય ઝેડ હોય એની કિંમત મળી જશે। હવે બીજો પોઈન્ટ છે આમાં, આમાં બીજો પોઈન્ટ કે ભાઈ એના નિશ્ચયકની કિંમત આપણને ઝીરો મળે, આ ઝીરો હોય તો શું કરવાનું, તો એમાં આપણે પહેલો પોઈન્ટ લખતા હતા એ કરીને, શું આપણે ચેક કરતા હતા એજોઇન્ટ ઓફ એ અને બી શ્રેણિક આનો ગુણાકાર ઇઝ નોટ ઇક્વલ ટુ ઓ, ઓ એટલે શૂન્ય શ્રેણિક, હું અહીંયા લખી દઉં છું ઝીરો નહીં શૂન્ય શ્રેણિક, તો આપણે અહીંયા લખતા હતા ઉકેલનું અસ્તિત્વ નથી, ઉકેલનું અસ્તિત્વ નથી તો આ છે એ સુસંગત નથી, આપણે એવી રીતે ચેક કરતા હતા, ક્લિયર। અને આમાં આપણે બીજો પોઈન્ટ લખતા હતા બી તરીકે, બીજા પોઈન્ટમાં આપણે જો એવું લખ્યું હતું કે ભાઈ એજોઇન્ટ ઓફ એ અને બીનો જે ગુણાકાર છે એ શૂન્ય શ્રેણિક હોઈ શકે, શૂન્ય શ્રેણિક હોય તો આના બે ઓપ્શન, શૂન્ય શ્રેણિક હોય તો આના બે ઓપ્શન આપણે રહે, એક તો અનંત ઉકેલ અને બીજું અસ્તિત્વ નથી, એટલે બેમાંથી ગમે તે એક હોઈ શકે, જો અનંત ઉકેલ હોય તો એને આપણે સુસંગત કહેશું, અને આ ઉકેલનું અસ્તિત્વ નથી તો સુસંગત નથી એવી રીતના કહેશું, એટલે આ ખાસ ધ્યાન રાખીશું। આ કયો થયો પોઈન્ટ સમપરિમાણ ન હોય એના માટે,
સમપરિમાણ એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય એના માટે. હવેનો જે હું પોઈન્ટ લખી છું એ સમપરિમાણ હોય એના માટે હું લખી રહ્યો છું. સમપરિમાણ હોય તો સમપરિમાણ હોય એના માટે જો હું લખું તો અહીંયા હું પોઈન્ટ લખું છું સમપરિમાણ, સમપરિમાણ હોય એના માટેનો પોઈન્ટ. સમપરિમાણ હોય એટલે શું કે ભાઈ ડી વન ડી ટુ અને ડી થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય અને સમપરિમાણ કહેવાય. જો આવી રીતના હોય તો આને એક ઉકેલ, એક ઉકેલ છે જ. કયો? ઝીરો ઝીરો ઝીરો. એક્સ વાય ઝેડ હોય તો ઝીરો ઝીરો ઝીરો, મતલબ આ શૂન્યવાળો એક ઉકેલ છે. અને આ જે શૂન્યવાળો આપણે ઉકેલ લખીએ છીએ આને ઉકેલને શું નામ અપાય? શૂન્ય ઉકેલ. શું કહેવાય? શૂન્ય ઉકેલ. હવે આમાં આપણે આગળ ભાગ પાડ્યા હતા એવી રીતના આપણે ભાગ પાડી દઈએ. પહેલો પોઈન્ટ કે ભાઈ એનો નિશ્ચયક ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો. એનો નિશ્ચયક ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હોય તો શૂન્ય ઉકેલ છે. શૂન્ય ઉકેલ એટલે ઝીરો 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 છે. અને બીજો પોઈન્ટ, એનો નિશ્ચયક ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો આની અંદર તો એક જ પોઈન્ટ રહેશે ને, કેમ કે ડી વન ડી ટુ ડી થ્રી ઝીરો છે એટલે એજોઇન્ટ ઓફ એ અને બી આ બંનેનો ગુણાકાર કરો તો શૂન્ય શ્રેણીક જ મળવાનો છે, એ તો ફાઇનલ જ છે ને. તો આ જે સમીકરણ હોય તો આને અસંખ્ય ઉકેલ છે એવું કહેવાય. આવી રીતના જો મળે તો અસંખ્ય ઉકેલ છે. ઉકેલ ન મળે એવું ન આવે. શું કામ? કેમ કે એક ઝીરો ઝીરો ઉકેલ તો ફાઇનલ છે, એટલે અસંખ્ય ઉકેલ છે અને એમાંનો એક શૂન્ય ઉકેલ છે. હવે આપણે જોઈએ જે આપણા સિલેબસમાં નથી, મતલબ માં ટેક્સ્ટબુકમાં કવર નથી થતું એવો ટોપિક નિશ્ચયકની મદદથી. નિશ્ચયકની મદદથી સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ નિશ્ચયકની મદદથી આપણે જોઈ રહ્યા છીએ. તો આના માટે પણ આગળ લખાતા એવી રીતના બે ચલ અને ત્રણ ચલ માટે સમીકરણ રહેશે. જો હું ફરી વખત તમને લખી દઉં છું, અહીંયા બે ચલ માટે આપણે સમીકરણ લખીએ તો અહીંયા હું લખું છું બે ચલ એના માટેનું સમીકરણ એ વન એક્સ પ્લસ બી વન વાય ઇઝ ઇક્વલ ટુ ડી વન, એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ડી ટુ, અને ત્રણ ચલ એના માટે એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડી વન, એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડી ટુ, એ થ્રી એક્સ પ્લસ બી થ્રી વાય પ્લસ સી થ્રી ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડી થ્રી. આના પરથી જો આપણે લખવું હોય તો આના પરથી નિશ્ચયક આપણે બે ચલ છે તો ડેલ્ટા ડેલ્ટા વન અને ડેલ્ટા ટુ લખતા હતા, અને આના પરથી ડેલ્ટા ડેલ્ટા વન ડેલ્ટા ટુ અને ડેલ્ટા થ્રી લખતા હતા. ડેલ્ટા એટલે કેવો નિશ્ચયક? કે ભાઈ એક્સ અને વાય એના સહગુણક આવે એનો નિશ્ચયક, એટલે એ વન એ ટુ બી વન અને બી ટુ. આ જે મળે એને આપણે ડેલ્ટા કહેશું, અને આપણે ડેલ્ટા કહેશું. ડેલ્ટા વન એટલે એક્સ માટે આપણે લખીશું તો એમાં એક્સવાળા નહીં લખીએ, બાકીના લખશું નિશાની સાથે જ, એટલે બી વન બી ટુ ડી વન અને ડી ટુ. આ જે છે એ ડેલ્ટા વન નિશ્ચયક બન્યો. અને ડેલ્ટા ટુ એટલે વાય માટે તો એમાં વાયવાળા નથી લખવાના, તો એ વન એ ટુ ડી વન અને ડી ટુ. આજે હું લખી રહ્યો છું એ બીજું કંઈ નથી, ધોરણ દસમાં તમે જે ચોકડી ગુણાકાર કરતા હતા એ જ છે. અને આનો જો ઉકેલ લખવો હોય તો આનો ઉકેલ આપણે આવી રીતના લખાય, એક્સ અને વાય બરાબર ડેલ્ટા વનના છેદમાં ડેલ્ટા માઇનસ
डेल्टा टू ना छेद में डेल्टा आनो उकेल थयो। आवी ज रीतना त्रण समीकरण माटे लखवू होय तो डेल्टा शू बनशे, हवे एक्स वाई झेड ना सहगुणकनो निश्चायक, डेल्टा वन एक्स नहीं लेवानो, बाकी जे छे एने एम ज लखी दे, डेल्टा टू वाई नहीं लेवानो, डेल्टा थ्री झेड नहीं लेवानो। अने एनो जो आपणे उकेल लखवो होय, आनो जो आपणे उकेल लखीशुं तो एक्स वाई झेड आना बराबर उकेल एनो आवो बने, डेल्टा वन ना छेद में डेल्टा, डेल्टा टू ना छेद में डेल्टा और डेल्टा थ्री ना छेद में डेल्टा, आनो उकेल रहेशे। त्रण समीकरण होय एना माटे छे। हवे आगळ जेम भाग पड्या छे एवी ज रीतना हवे हूँ तमने भाग पाड़ी दऊं छूं। तो आना जो हूँ भाग पाड़ू तो पहलू સમપરિમાણ ન હોય એવા સમીકરણ, સમપરિમાણ ન હોય એટલે હવે તો તમને ખ્યાલ જ છે। તો આમાં જો આપણે ભાગ પાડીએ તો આમાં પહેલો ભાગ ડેલ્ટા ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, ડેલ્ટા ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો આપણને અનન્ય ઉકેલ મળશે, અનન્ય ઉકેલ। અને ઉકેલ કયો આગળ લખી દીધો છે મેં। અને બીજો પોઈન્ટ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો, જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો આની અંદર આપણે પહેલો પોઈન્ટ ચેક કરીશું, અને એ પહેલો પોઈન્ટ છે ડેલ્ટા વન ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અથવા ડેલ્ટા ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અથવા ડેલ્ટા થ્રી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો। તો આના ઉકેલ નું અસ્તિત્વ નથી, ઉકેલનું અસ્તિત્વ નથી। અને બીજો પોઈન્ટ આમાં કે ડેલ્ટા વન, ડેલ્ટા ટુ અને ડેલ્ટા થ્રી બધાની જ કિંમત ઝીરો, બધાની જ કિંમત જો ઝીરો હોય તો અસંખ્ય ઉકેલ મળે, અસંખ્ય ઉકેલ એટલે અનંત ગણ કહેવાય, ગણની ભાષામાં કેવું હોય તો શું કહેવાય, અનંત ગણ કહેવાશે। અને બીજો પોઈન્ટ સમપરિમાણ હોય, જો સમપરિમાણ હોય તો સ્પષ્ટ છે કે આનો એક ઉકેલ તો છે જ, એક ઉકેલ છે જ, કયો, ઝીરો ઝીરો ઝીરો। હવે આની અંદર જો હું પોઈન્ટ લખું તો પહેલો પોઈન્ટ કે ભાઈ ડેલ્ટા ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો આપેલ સહતીને અનન્ય ઉકેલ છે, અનન્ય ઉકેલ, આ અનન્ય ઉકેલ કયો હોઈ શકે, તો ભાઈ એક જ, કયો, ઝીરો ઝીરો ઝીરો, આ જ હોઈ શકે। અને બીજો પોઈન્ટ કે ભાઈ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય તો આની અંદર એક જ પોઈન્ટ રહેવાનો છે, એ કરીને, કયો, ડેલ્ટા વન, ડેલ્ટા ટુ અને ડેલ્ટા થ્રી આ પણ શું થાય, ઝીરો થાય, કેમ કે શું છે, સમપરિમાણ। જો આવી રીતના હોય તો આને અસંખ્ય ઉકેલ છે, ઉપર લખ્યું છે એમ જ લખવાનું છે, અસંખ્ય ઉકેલ છે, એટલે અસંખ્ય ઉકેલમાં એક ઉકેલ, અસંખ્ય ઉકેલ એમાં એક ઉકેલ ઝીરો 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 પણ છે, આવું કહી શકાય। એટલે આ ખાસ ધ્યાન રાખીશું, આ જે મેં શોર્ટમાં લખ્યું છે એ બધું જ તમારે એમસીક્યુમાં આવવાનું છે, એટલે આ પોઈન્ટ આપણે ખાસ ધ્યાન રાખીશું, અને જે મેં રીતના શોર્ટમાં લખ્યું છે એવી જ રીતના તમે યાદ રાખશો। તો આની સાથે આપણે આ પ્રકરણનું પુનરાવર્તન મેં તમને સ્વાધ્યાય વાઇઝ કઈ રીતના શોર્ટમાં યાદ રાખવું તે જણાવ્યું, તે ખાસ ધ્યાન રાખશું। હવે પછીનો જે નેક્સ્ટ વિડીયો છે એ વિડીયો આપણે ચેપ્ટર નંબર 10 સદિશનું બીજગણિત જેની આપણે શરૂઆત કરીશું।